હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માય સેલ્ફ અશોકેશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યા હતા પ્રકરણ નંબર 9, ખાતાવહી અને ખતવણી. આજે આપણે શીખવાના આમનોન પરથી ખતવણી. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક જ તમને તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાવાનો છે. પેટા નોટ પર ખતવણી કે રિક્વાયરમેન્ટની ખતવણી પર પૂછાતી નથી, એટલે આ ટોપિક બરાબર ફોકસ કરજો. જો આ ટોપિક આજે સમજ પડી ગઈ તો પછીના બધા એક્ઝામ્પલ તમને સમજ પડી શકવાના છે. આજે જોવાના ઉદાહરણ નંબર 1 ની સવિસ્તાર સમજૂતી જોવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા સમજીએ આમનોન પરથી ખતવણી શું છે. તો પહેલા મુખ્યત્વે જે બે રીતે થાય છે આમનોન પરથી ખતવણી, એક છે સાદી આમનોન પરથી ખતવણી અને બીજી છે સંયુક્ત આમનોન પરથી ખતવણી. આપણે પહેલા જોઈએ સાદી આમનોન કેવા પ્રકારની હોય. તેમાં એક ખાતું ઉધાર થતું હોય ને એક ખાતું જમા થતું હોય, આપણે સાદી આમનોન કહે છે. એ લખું રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. સંયુક્ત આમનોન કેવા પ્રકારની હોય છે, જેમાં એક કે બે ખાતા કે ત્રણ ખાતા કે ચાર ખાતા એ રીતે ઉધાર થતા હોય છે, એકાદ ખાતું જમા થતું હોય, અથવા ઉલટી પ્રોસેસ પણ હોય, એક ખાતું ઉધાર થતું હોય અને બાકીના બે કે ત્રણ ખાતા જમા થતા હોય, તો આને આપણે સંયુક્ત આમદન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ખતવણી કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની? ખૂબ અગત્યની બાબત છે, એના નિયમો જોઈ લઈએ. તેમાં જે પહેલો નિયમ છે, સૌ પ્રથમ આમદનમાં દર્શાવેલ તમામ ખાતાનું અલગ અલગ ખાતું તૈયાર કરો. એટલે આમદનમાં જો પહેલું ખાતું કયું છે, રોકડ ખાતે, તો એક અલગ ખાતું બનાવીને કરો. રોકડ ખાતું આપણે નમૂનો શીખી ગયા છે અગાઉના વિડીયોમાં. જો તમે જે નમૂનો ના જોયો હોય, ના આવડતો હોય, તો તમે આગળનો વિડીયો જોઈ શકો. મેં નીચે લિંક આપી છે, તમે એની પરથી આખો વિડીયો જોઈ શકો છો. ત્યારબાદ જે ખાતું ઉધાર થતું હોય તેની ખતવણી ઉધાર બાજુ પર અને તારીખ ને રકમ દર્શાવી બંને. હવે સમજી લો કે આ રોકડ ખાતું ઉધાર થાય છે તો એની તારીખ અને રકમ બંને ઉધાર પર લખવાની, અને જે ખાતું થતું હોય જમા થતું એની ખતવણી અને તારીખ રકમ દર્શાવવામાં આવે છે જમા બાજુ. એટલે કે સમજી લો કે વેચાણ ખાતું જમા થાય છે તો વેચાણની જમા પર જ તારીખ અને રકમ બંને જમા બાજુ પર લખવામાં. અને સૌથી અગત્યનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિગતના ખાનામાં વિરુદ્ધ જે અસર પામેલ ખાતાનું નામ લખવામાં આવે છે. એટલે શું વિરુદ્ધ અસર જે પામેલ ખાતાનું નામ લખવામાં આવે છે, એટલે કે જે વિગતમાં ઉધાર બાજુ પર હોય ત્યાં જમા ખાતાનું નામ લખવું, અને જમા બાજુ પર હોય તો ઉધાર પામેલ ખાતાનું નામ. એટલે શું, રોકડની ઉધાર પર લખવાનું વેચાણ અને વેચાણની જમા પર લખવાનું રોકડ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે સમજવા તમને બહુ મુશ્કેલી થશે. હમણાં ઉદાહરણ હું સમજાવીશ, ત્યારબાદ આપણે ચોપડીનું ઉદાહરણ જોશું. પહેલા ખાલી એક્ઝામ્પલ તરીકે મેં ખાલી એક કે બે વ્યવહાર લીધા છે એની સમજૂતી મેળવીશું, પછી ઉદાહરણ પર જશું તો તમને ઇઝીલી સમજ પડશે. આ નિયમ આપણને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એટલે કે ઉદાહરણ તરીકે શ્રી ખાલજીગાની આમદોન જોઈએ છે. અને 2020 જૂન 1 છે, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, અને 5 તારીખ છે, ખરીદ ખાતે, તે રોકડ ખાતે. હવે આમાં આપણે ખાતાવહી ને ખતવણી કરવાની છે, તો મુખ્યત્વે કયા કયા ખાતા બનાવશું? જો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલું બનાવશું રોકડ ખાતું, પછી ત્યારબાદ બનાવશું વેચાણ ખાતું, પછી ત્યારબાદ બનાવશું જે ખરીદ ખાતું. ફરીથી રોકડ ખાતું નહીં બનાવો, કારણ કે એકવાર ખાતું બને એટલે મુખ્યત્વે કેટલા ખાતા બનાવવાના છે? 3 ખાતા. તો ચાલો પહેલા કયું બનાવશું, રોકડ ખાતું, અને ત્યારબાદ કયું આવશે, વેચાણ ખાતું, અને ત્યારબાદ આવશે ખરીદ ખાતું, અને ફરીથી રોકડ ખાતું બનાવીશું નહીં. નમૂનો તમને ખબર હોવી જોઈએ કે જે ડાબી બાજુને ઉધાર કહેવાય છે અને જમણી બાજુને જમા કહેવાય છે. નોપામાં કઈ આવશે નહીં, વિગત તારીખમાં તારીખ લખવાની હોય છે, રકમમાં રકમ. હવે બરાબર વિદ્યાર્થી મિત્રો સમજો કઈ રીતે ખતવણી કરવાની છે. પહેલું એક ઉપરની જે અસર પકડવાની, રોકડ ખાતે ઉધાર 500 અને તારીખ છે 2020 જૂન 1. બસ આ બાબત પર ફોકસ કરવાનું છે. રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની બોલો કઈ બાજુ, ઉધાર બાજુ પર પેલા તારીખ અને રકમ લખી દેવાની. હંમેશા યાદ રાખજો, તારીખ અને રકમ લખી દેવાની, પછી બીજું બધી કામ કરવાની. બોલો કઈ તારીખ છે, 2020 અને 500 રૂપિયા, તો આપણે લખી દઈએ 2020 જૂન 1 અને 500 રૂપિયા. હવે જો શું કામ કરવાનું છે, વિગતના ખાનામાં વિરુદ્ધ અસર પામેલ ખાતાનું નામ. તો અહીંયા રોકડમાં રોકડ ના લખાય, રોકડની જે વિરુદ્ધ કોણ છે, વેચાણ ખાતે જમા કર્યું છે. તો અહીંયા આપણે શું લખશું, વેચાણ ખાતે જમા. જો એ લખ્યું છે વિગતના ખાનામાં ઉધાર બાજુ પર હોય તો કઈ અસર લખવાનું, જમા બાજુ પર અસર પામેલ ખાતાનું નામ, અને હોય જો જમા બાજુ તો ઉધાર અસર પામેલ ખાતાનું નામ લખવાનું છે. તો અહીંયા જે વેચાણ ખાતે લખીશું એટલે આપણે લખી દઈએ વેચાણ ખાતે. ફરી એકવાર જે વિદ્યાર્થી મિત્રો સમજે, વેચાણ વાળો મુદ્દો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. પહેલા છે તારીખ 2020 જૂન 1, વેચાણ ખાતે જમા 500 રૂપિયા. તો પહેલા શું કામ કરવાનું, બે જ વસ્તુ લખી દેવાની. કઈ બે વસ્તુ, એક તો લખી દઈશું તારીખ અને રકમ, પણ બોલો કઈ બાજુ લખીશું, જમા બાજુ. બોલો કોના ખાનામાં, વેચાણ ખાતે જમા બાજુ પર લખી દઈએ. ચાલો લખી દઈએ તારીખ છે 2020 જૂન 1 અને રકમ છે 1000.
પણ નામ કોનું લખવાનું? અહીં લખેલું છે વિરુદ્ધ અસર પામેલ, તો વિચારની વિરુદ્ધ કોણ છે? એટલે ઉધાર પર કોણ છે? રોકડ. આપણે શું લખશું? રોકડ ખાતે 1000. ફરીથી જોઈએ 5 તારીખ. વિદ્યાર્થી મિત્રો, બરાબર વ્યવહાર સમજો, બહુ સહેલો અને સરળ છે, કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. માત્ર જે વિગતના ખાનામાં ખાતાનું નામ આવે તે સમજવું ખૂબ જરૂરી છે. 5 તારીખ ખરીદ ખાતે ઉધાર 1000. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો તારીખ આપી છે 5 અને રકમ આપી છે 1000. બોલો કઈ બાજુ? ઉધાર બાજુ. પણ કોની? ખરીદ ખાતાની. તો આપણે જે ખરીદ ખાતાની ઉધાર બાજુ પર લખીશું. બોલો કઈ વસ્તુ? 5 તારીખ અને 1000. તારીખ અને રકમ જ લખીશું પહેલા. તારીખ લખી દે 2020 જૂન 5 અને રકમ લખી દે 1000. પણ નામ કોનું લખવાનું? વિરુદ્ધ બાજુ. બોલો વિરુદ્ધ બાજુ એટલે કોણ? રોકડ. લખી દે રોકડ ખાતે. ત્યારબાદ જોઈએ તે રોકડ ખાતે 1000. હવે જો સરળતાથી સમજે, રોકડ ખાતાની જમા બાજુ પર 1000, તારીખ લખવાની 5, તો લખી દઈએ 2020 જૂન 5 1000 રૂપિયા. પણ નામ કોનું લખીશું રોકડમાં? વિરુદ્ધ બાજુ. વિરુદ્ધ બાજુ કોણ છે? ખરીદ. તો લખી દે ખરીદ ખાતે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સાદી આમનોન પરથી ખતવણી કરી. હવે આવું જ એક ઉદાહરણ જોવાનું છે, ચોપડીનું ઉદાહરણની સવિસ્તાર સમજૂતી જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત તમને સ્પષ્ટ કરી દઉં, રોકડ ખાતું હોય તો કોઈ જગ્યાએ રોકડ શબ્દ આવે નહીં. વેચાણ ખાતું હોય તો કોઈ જગ્યાએ એના પોતાના ખાતામાં વેચાણ ખાતું આવે નહીં. ખરીદ ખાતું હોય તો કોઈ દિવસ પોતાના ખાતામાં ખરીદ ખાતું આવે નહીં. એનું વિરુદ્ધ બાજુનું નામ લખવાનું છે. આ બાબત ખાસ ફોકસ રાખજો તો તમને સરળતા રહેશે. હવે આપણે જોઈએ ચોપડીનો ઉદાહરણ નંબર 1 નો દાખલો જોઈએ. ખૂબ સહેલો અને સરળ છે. લખેલું, શ્રી હરનીશના નીચેના વ્યવહાર પરથી આમનોન તૈયાર કરો અને ખાતા વહીમાં જરૂરી ખાતાઓ બનાવીને ખતવણી પણ કરો. 2015 જુલાઈ આપેલી છે. આપણે જોઈએ જે પહેલો વ્યવહાર, મેં જે નમૂનો તૈયાર કરી દીધો છે. પહેલો વ્યવહાર, ફોરમ પાસેથી 45 શેરનો માલ ખરીદ્યો. ખરીદ્યો તો માલ આવે, આવે તો ખરીદ ખાતે ઉધાર. તે બોલો કયા ખાતે આવશે? પેલા તારીખ લખી દે. ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જમા. રકમ 45000. ત્યારબાદ જે 3 તારીખ જે બાબત છે, જે આપણે લખી છે, લખવાની છે. ધંધામાં 60000 વધારાની મૂડી લાવ્યા. ધંધામાં મૂડી લાવ્યા તો ધંધામાં રોકડ આવે. રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર. તે બોલો જે બીજું કયું ખાતું છે? મૂડી ખાતું. તે મૂડી ખાતે જમા. લખી દઈએ 3 તારીખ. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. 60000. ત્યારબાદ છે 5 તારીખ. અવધને 5000 ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો, એ શબ્દ છે ચૂકવ્યા. ચૂકવ્યા તો રોકડ આવે કે જાય? રોકડ જાય. રોકડ ખાતે જમા. બોલો આ રકમ કોને ચૂકવી? અવધને. અવધ લાભ લેનાર છે, એટલે અવધ ખાતે ઉધાર. તો ચાલો એની પર નોંધ કરી દે. 5 તારીખ અવધ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, હું આમનોન એટલા માટે સ્પીડમાં સમજાવું છું કારણ કે આપણે આખું ચેપ્ટર શીખી ગયા છે. આમનોન આમનોન આવડતી છે તો જ આ ચેપ્ટર આવડશે. એટલે તમે આમનોના વિડીયો ના જોયા હોય તો એની પણ લિંક મેં નીચે આપેલી છે, તમે આખા ચેપ્ટરના વિડીયો જોઈ શકો છો. હવે જોઈએ નંબર 6. 20000નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે શનિને વેચ્યો. વિદ્યાર્થી મિત્રો, એ શું છે? વેચ્યો. વેચ્યો એટલે માલ જાય. માલ જાય તો જમા, એટલે લખે વેચાણ ખાતે જમા. તો ઉધાર બોલો કોના ખાતે કરીશું? એ ઉધાર વ્યવહાર છે, એટલે કોના ખાતે? શનિ ખાતે કરીશું. એટલે શનિ લાભ લેનાર છે, એટલે શનિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. લખી દે 6 તારીખ. શનિ ખાતે ઉધાર 21600 તે વેચાણ ખાતે જમા 21600. કઈ રીતે 21600 આવે એ પણ જોઈએ. 20000 લખવાના કેલ્સીમાં, પછી પ્લસ કરવાનું, પછી 20 લખવાના, પછી પર્સન્ટેજ દબાવવાના, એટલે તમને મળી જાય વેચાણ સહિતની રકમ. પછી માઇનસ 10% કરવાના, એટલે તમને રકમ મળી જશે 21600. હવે ત્યારબાદ છે આજે તારીખ 8. 11000 બેંકમાં ભર્યા. વિદ્યાર્થી મિત્રો, બેંકમાં ભર્યા. ભર્યા એટલે રોકડ જાય. રોકડ જાય તો રોકડ ખાતે જમા. પણ ઉધાર શું કરીશું? બેંક, કારણ કે બેંક લાભ લેનાર છે, આપણા પૈસા લેનાર છે, એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આપણે લખી દઈએ 8 તારીખ. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 11000. હવે ત્યારબાદ છે આજે તારીખ 9. મારુતિ ફર્નિચર માર્ટમાંથી 3200નું ફર્નિચર ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્નિચર ખરીદ્યું છે તો ફર્નિચર આવે. ફર્નિચર આવે તો ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર કરીશું. પણ અહીંયા જો કોઈ રોકડા કે ચેક નથી આપ્યા, કે ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર તો બોલો આવશે કોની ખાતે અસર? મારુતિ ફર્નિચર માર્ટ ખાતે. એટલે આપણે આમદન બની ગઈ ફર્નિચર ખાતે ઉધાર તે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા 3200.
ત્યારબાદ છે 11મી તારીખ, જોઈએ લખ્યું છે ઘર ખર્ચ પેટે ધંધામાંથી 4500 ચૂકવ્યા. ચૂકવ્યા એટલે રોકડ જાય, રોકડ જાય તો જમા. પણ વિદ્યાર્થી મિત્રો સમજો, આ ખર્ચ કોનો છે? માલિકનો અંગત છે ઘર ખર્ચ. તો ઘર ખર્ચ હોય તો બોલો શું લખાય? ઉપહાર ખાતે. ઉપહાર હંમેશા ઉધાર કહી શકાય, એટલે આપણે લખશું 11 તારીખ ઉપહાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. અને બંને બાજુનો સરવાળો કરી દે, 1 50 300, 1 50 300. તો વિદ્યાર્થી મિત્રો આ આમ નોંધ તો કરી, જો તમને જે પ્રશ્ન પૂછ્યો છે પેલા આમ નોંધ કરો, અને આમ નોંધ કર્યા પછી જરૂરી ખાતા બનાવીને શું કરો? ખતવણી કરો. એટલે પેલા આપણે આમ નોંધ કરી ત્યારબાદ ખતવણી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો તમને ખરેખર પરીક્ષામાં આ ચેપ્ટરનો 4 માર્ક્સનો દાખલો પૂછાય એમાં આટલી બધી આમ નોંધ ના પૂછાય, કોઈ પણ 3 કે 4 આમ નોંધ પૂછાય. અને 3 કે 4 આમ નોંધ ખૂબ સહેલી અને સરળ હોય છે, અને એ આમ નોંધ પરથી ખતવણી કરવાની હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હજી ખાલી આમ નોંધ જોઈએ છે, હવે જે ખરેખર જોવાનું છે ખતવણી તે જોવાની છે. જે મેં આમ નોંધ ફરીથી લખી નાખી છે, તો પહેલા આપણે જોઈએ કે બોલો કયા કયા ખાતા બનાવીશું. આપણે પહેલા બનાવીશું ખરીદ ખાતું, પછી ત્યારબાદ કયું બનાવશું? ફોરમનું ખાતું. ચાલો આ પહેલા જે બંને ખાતા બનાવી દઈએ, શ્રી હરનીશની ખાતા હોય એમાં પહેલા ખરીદ ખાતું બનાવ્યું અને ત્યારબાદ બનાવ્યું ફોરમનું ખાતું. પછી કયું ખાતું બનાવીશું? રોકડ ખાતું, અને બનાવીશું મૂડી ખાતું. તો આપણે લખી દઈએ રોકડ ખાતું અને લખી દઈએ મૂડી ખાતું. ચાલો આ બંને ખાતા બની ગયા, પછી બોલો કયું ખાતું બનાવીશું? એક અવધનું ખાતું. અને રોકડ ખાતું ફરીથી નહીં બનાવીએ, કારણ કે ઓલરેડી આપણે એક વાર જે રોકડ ખાતું બનાવી દીધું છે, એટલે એક અવધનું ખાતું જ બનાવીશું. લખી દઈએ અવધનું ખાતું. રોકડ ખાતું ઓલરેડી અહીંયા મેં બનાવી દીધું છે. ચાલો આપણે અવધ પછી હવે જોઈએ આગળ. નંબર 6 તારીખ લખેલું છે સન્ની ખાતે, એટલે સન્નીનું ખાતું બનાવીશું અને બીજું બનાવીશું વેચાણ ખાતું. લખી દઈએ સન્નીનું ખાતું અને બીજું લખી દઈએ વેચાણનું ખાતું. હવે ત્યારબાદ છે બેંકનું ખાતું, અને રોકડ ખાતું નહીં બનાવ્યું કારણ કે મેં રોકડ ખાતું એકવાર બનાવી દીધું છે, તો આપણે બનાવી દઈએ બેંક ખાતું. હવે ત્યારબાદ છે આગળનો વ્યવહાર, બનાવશું ફર્નિચરનું ખાતું અને તે મારુતિ ફર્નિચર માર્ટ ખાતું. એટલે બંનેનું અલગ અલગ ખાતું બનાવીશું, ફર્નિચર ખાતું અને મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું. ત્યારબાદ જોઈએ છેલ્લો વ્યવહાર છે એમાં ઉપાડ ખાતે, અને રોકડ ખાતું નહીં બનાવું કારણ કે મેં એકવાર રોકડ ખાતું બનાવી નાખ્યું છે, એટલે એક ખાતું બનાવવા બાકી ઉપાડ ખાતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બધાના જ ખાતા બનાવી દેવાના, જેટલી તમને આમ નોંધમાં ખાતા આપ્યા છે બધી જ ખાતા અલગ અલગ બનાવવા પડશે. નમૂનો તમને ખબર જોઈએ, તારીખ વેદ નોપા રૂપિયા, તારીખ વેદ નોપા રૂપિયા, ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય અને જમણી બાજુને બધે બાજુ જમા કહેવાય. હવે યાદ રાખજો રકમ અને તારીખ સેમ સાઈડ લખવાની છે, અને વિગતના ખાનામાં વિરુદ્ધ ખાતાનું નામ લખવાનું. આ બાબત પર ફોકસ રાખીને કામ કરીશું. ચલો પહેલા 2015 જુલાઈ 1, તો પહેલા આપણે ફોકસ હોવું જોઈએ તારીખ પર અને ફોકસ હોવું જોઈએ રકમ પર. બોલો કયા ખાતામાં ખરીદ ખાતે ઉધાર, એટલે ખરીદ ખાતું છે બોલો તેની કઈ બાજુ છે? ઉધાર છે, એટલે ઉધાર બાજુ લખીશું. અહીંયા બોલો કઈ રકમ લખીશું? 45,000 લખીશું. અને તારીખ કઈ લખીશું? 2015 જુલાઈ. તો ચાલો એની નોંધ આપી દે ઉધાર બાજુ પર 2015 જુલાઈ 1, અને રકમના ખાનામાં 45,000. પણ વિગતના ખાનામાં કયું? વિરુદ્ધ બાજુનું નામ લખવાનું. બોલો કોણ છે વિરુદ્ધમાં? ફોરમ છે. તો આપણે લખી દઈએ ફોરમ ખાતે. બસ આ થઈ ગઈ ખતવણી. આપણે બતાવી દીધું જે ખરીદ ખાતાની બધી વિગત પૂરી કરી. હવે જે ફોરમ ખાતે જમા 45,000, એટલે ફોરમ ખાતાની જમા બાજુ પર, આ ફોરમ ખાતું એની જમા બાજુ પર તારીખ લખીશ 1 જુલાઈ, અને રકમ લખી દઈશ 45,000. બંને વસ્તુ લખી દઈશ, પણ એ વિગતમાં શું લખીશ? વિરુદ્ધ ખાતાનું નામ. વિરુદ્ધ એટલે કયું? ખરીદ ખાતે લખી દઈશું. આ રીતે ફોરમ ખાતાની પણ ખતવણી પૂરી કરી. 3 તારીખ રોકડ ખાતે ઉધાર 60,000 છે, એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ પર 60,000 લખવું, અને 3 તારીખ રોકડ ખાતું એની ઉધાર બાજુ પર 3 તારીખ અને 60,000. પણ નામ કોનું લખીશ વિદ્યાર્થી મિત્રો? મૂડી ખાતે. આપણે લખી દઈએ વિરુદ્ધ ખાતાનું નામ મૂડી ખાતે. ચાલો આ ઉપરનું જે રોકડ ખાતાની અસર પૂરી થાય, નીચેની બાકી મૂડી ખાતે. મૂડી ખાતે શું છે વિદ્યાર્થી મિત્રો? મૂડી ખાતે છે રકમ જમા. કેટલા રૂપિયા છે? 60,000. આ 60,000 રકમ જમા છે, એટલે કે મૂડી ખાતાની જમા બાજુ પર લખશું 60,000. 3 તારીખ. પણ નામ કોનું લખીશ? વિરુદ્ધ ખાતે. એટલે કયું આવશે? રોકડ ખાતે. તો આપણે લખી દઈએ રોકડ ખાતે. મૂડી ખાતાની પણ વિગત પૂરી કરે. હવે જોઈએ નંબર 5. અવધ ખાતે ઉધાર 5,000, તે રોકડ ખાતે 5,000. તો અવધના ઉધાર પર 5,000 લખી દઈએ, અવધની ઉધાર પર લખી દઈએ 5,000. 2015
15 જુલાઈ 5. નામ કોનું લખીશું? વિરુદ્ધ ખાતું. બોલો, વિરુદ્ધ ખાતું કયું છે? અવધની વિરુદ્ધમાં રોકડ, તો લખી દે રોકડ ખાતે. આ રીતે અવધની 5 તારીખ પણ પૂરી કરી, એમાં રોકડ ખાતું જે બાકી છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, રોકડ ખાતે જમા રૂપિયા 5000, પણ નામ કોનું લખીશું? અવધ ખાતે. ચલો, રોકડ ખાતાની જમા બાજુ પર લખી દઈએ 5 તારીખ, રકમ 5000, પણ બોલો એનું વિરુદ્ધ ખાતાનું નામ કયું છે? અવધ. તો આપણે લખી દઈશું અવધ ખાતે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જો જે તે ખાતાની રકમ જે તે બાજુ જ લખીએ છીએ, તારીખ પણ એ બાજુ લખીએ, માત્ર વિગતના ખાનામાં વિરુદ્ધ ખાતાનું નામ લખવાનું. આ રીતે સાદી આમનોન પરથી ખતવણી કરી શકાય. હવે આપણે આગળ જોશું, સન્નીથી બાકી છે. સન્ની ખાતે ઉધાર 21600, આ રહ્યું સન્નીનું ખાતું. સન્ની ખાતાની કઈ બાજુ છે? ઉધાર બાજુ પર 21600 લખી દઈએ, અને લખી દઈએ 6 તારીખ છે, પણ નામ કોને લખશું? વેચાણ ખાતે લખી દઈશું. ત્યારબાદ છે, જો બીજું છે, વેચાણ ખાતે જમા 21600, તો વેચાણ ખાતાની જમા બાજુ પર 21600 લખી દઈએ જુલાઈ 6, પણ નામ કોને લખીશું? વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, નામ કોને લખીશું? સન્ની ખાતે વિરુદ્ધ ખાતાનું નામ લખીશું. ત્યારબાદ છે બેંક ખાતે, તો બેંક ખાતે ઉધાર 11000, એટલે બેંક ખાતાની ઉધાર બાજુ પર લખી દે 11000, તારીખ 8, પરંતુ નામ કોને લખીશું? રોકડ ખાતે. હવે જો રોકડ ખાતે જમા 11000, તો રોકડ ખાતો આપણે આગળના પેજ પર બનાવ્યું છે, ત્યાં જઈએ. રોકડ ખાતે કેટલા છે? 11000 જમા, લખી દે 11000, 8 તારીખ, નામ કોને લખીશું? 8 તારીખમાં વિરુદ્ધ ખાતું કયું છે? બેંક ખાતે. તો આપણે લખી દઈએ બેંક ખાતે. આ રીતે આપણે 8 તારીખ પણ પૂરી કરી. હવે જોઈએ 9 તારીખ, ફર્નિચર ખાતે ઉધાર 3200, તો ફર્નિચર ની ઉધાર પર 3200 લખી દે. આ રહી ફર્નિચર નું ખાતું, ઉધાર પર લખી દે 3200, 2015 જુલાઈ 9, પણ નામ કોનું લખશું? મારુતિ ફર્નિચર માર્ટ ખાતે, લખી દે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે. એવી રીતે મારુતિ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુ પર 3200 લખવાના, મારુતિ ફર્નિચર માર્ટની જમા પર 3200, પણ નામ કોનું લખીશું? વિરુદ્ધ ખાતું કયું છે? ફર્નિચર, આપણે લખી દઈએ ફર્નિચર ખાતે. એ રીતે જોઈએ છેલ્લો વ્યવહાર 11 તારીખ, ઉપાડ ખાતે ઉધાર 4500, એટલે ઉપાડ ખાતાની ઉધાર પર લખી દઈએ 4500, જુલાઈ 11, પણ નામ કોનું લખીશું? રોકડ ખાતે. અને છેલ્લું છે, રોકડ ખાતે જમા 4500, એટલે રોકડ ખાતાની જમા બાજુ આપણે અગાઉની સ્લાઇડમાં બનાવ્યું છે, અહીંયા રોકડ ખાતાની જમા બાજુ પર 4500 લખી દઈએ, અહીંયા લખી દઈએ 4500, પણ નામ લખીશું ઉપાડ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રકમ અને તારીખ સાચી બાજુ લખવાની છે, માત્ર ને માત્ર આપણે લખવાનું છે. તો બોલો, કઈ વસ્તુ? વિગતના ખાનામાં વિરુદ્ધ ખાતાનું નામ લખવાનું છે. આ રીતે તમે સમગ્ર સાદી આમનોન પરથી ખતવણી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ ઉપરાંત આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક કરવાનું ના ભૂલશો, તમારા મિત્ર સાથે શેર કરો. આવા જ વિડીયો જો તમે અપડેટ મેળવવા માંગતા હોય તો હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવા વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ જ ચેપ્ટરના નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.